હાય સ્ટુડન્ટ્સ કેમ છો મજામાં ચલો આજે આપણે ગુજરાતીમાં શીખવાનું છે તો આપણે મૂળાક્ષર કયો આવ્યા સ સ સસલાનો સ મૂળાક્ષર સ બોલો અને લખો તો આ કયો મૂળાક્ષર છે સ સ સસલાનો સ પછી બીજો સ સાનો થશે સ સગડીનો સ સઘડી જોઈ છે તમે આપણે ગામડામાં જઈએ ને ત્યાં આપણે ખાવા બનાવે ને તેની પર સગડી પર બનાવે પછી બીજો સ સાનો થશે સ સમડીનો સ સ સ સફજનો સ અને સ સમોસાનો સ બરાબર બાળકો તો આવી રીતે તમારે સ બોલતું જવાનું છે અને લખતું જવાનું છે તો ચાલો આજે પહેલાં આપણે અહીંયા ઘૂંટીશું તો જુઓ પહેલાં અહીંયાથી અડધું ગોળ કરવાનું છે પછી અહીંયાથી આખું ગોળ કરવાનું છે સીધી લીટી અને વાળી દેવાનું છે પછી આડી લીટી અને ઊભી લીટી કરવાની છે ઊભી લીટી કરીને નીચે વાળી દે એટલે શું બની ગયું સ સસલાનો સ તો જો અહીંયા પહેલાં લખ્યું છે તો અહીંયા આપણે ટ્રેસ કરીશું તો અડધું ગોળ પછી આખું નાનું ગોળ સીધી લીટીને વાળી દેવાનું છે પછી એની જોડે નાની આડી લીટી અને ઊભી લીટી કરીને વાળવાનું છે એટલે સ સસસલાનો સ પછી અડધું ગોળ આખું ગોળ સીધી લીટીને વાળી દેવાનું છે પછી આડી લીટી ઊભી લીટી સ સઘળીનો સ અડધું ગોળ આખું ગોળ સીધી લીટીને વાળી દેવાનું પછી આડી લીટી ઊભી લીટી સ જનો સ તો બાળકો આવી રીતે તમારે બોલવાનું અને લખવાનું છે સ સ સ સમોસા નો સ જનો સ બરાબર તો બાળકો આવી રીતે તમારે અહીંયા ડોટ ડોટમાં ત્રેસ કરવાનું છે ચલો હવે અહીંયા નીચે કેવી રીતે લખવાનું છે તો એ તમને શીખવાડું તો પહેલાં અડધું ગોળ કરવાનું છે પછી નાનું ગોળ સીધી લીટીને વાળી દેવાનું છે પછી એને અડજોડીને નાની આડી લીટી ઊભી લીટી કંઈને વાળી દેવાનું સ સ સસલાનો સફરજનો સ સ સમોસાનો નો સગળીનો સ જોયું ને બાળકો તમે કેવી રીતે લખવાનું છે અડધું ગોળ પછી આખું ગોળ સીધી લીટી ને વાળી દેવાનું પછી આડી લીટી અને ઊભી લીટી કરીને વાળવાનું એટલે સ સસસલાનો સ સ નો સ તો બાળકો આવી રીતે તમારે અહીંયા બંને ખાનામાં ઘરે જાતે લખવાનું છે ઓકે બાય બાય